नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण द्वारा ज्ञान विहार संकुल आप सबनों हार्दिक स्वागत करे छे। आज आपणे विषय हिंदी धोरण 6 जेमा चौथो पाठ आपणने छे गिनती, तो गिनती विषे भणीशुं। हवे आपणे 1 થી 50 સુધીની ગિનતી 1 થી 5 ધોરણમાં આપણે શીખી ગયા છીએ। હવે એની આગળ 51 થી 100 સુધીની ગિનતી આપણે ધોરણ 6માં શીખવાની છે। 1 થી 50 સુધીની ગિનતી જેને અંકમાં લખતા આવડે તેને શબ્દમાં પણ લખતા આવડે, કારણ કે બોલતા જઈએ અને લખતા જઈએ જેથી આપણને આવડી જાય। હવે 51 થી 100 સુધીની ગિનતી અંકમાં તો લખતા આવડે પણ શબ્દમાં અમુક શબ્દ બદલાય છે, બાકી તો ગુજરાતી શબ્દ બોલીએ છીએ તે જ શબ્દો છે। તો સૌપ્રથમ આપણે બધા જ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક ખોલશે જેમાં પેજ નંબર 24 ખોલશે, જેમાં આપણો ચોથો પાઠ છે હિન્દી ગિનતી આપણને આપેલી છે 51 થી 100 સુધીની, જેમાં આપણે જોઈએ તો સૌપ્રથમ 51 થી 100 સુધીની ગિનતી જે આપણે અંક અને શબ્દમાં આપેલી છે। હવે આપણે અંક જોતા જઈશું અને શબ્દમાં બોલતા જઈશું જેથી આપણને એ યાદ રહી જાય અને બોલતા પણ જઈએ જેથી આપણને આવડી પણ જાય। તો સૌપ્રથમ આપણે 51 થી સ્ટાર્ટ કરીશું, બધાનું ધ્યાન ચોપડીમાં। ચલો હવે અહીંયા જોઈ લઈએ તો 51, તો 51ને હિન્દીમાં શું કહેવામાં આવે છે તો કે 91, 52ને તો કે 52, 53ને તો કે 53। તો આપણે હિન્દી અંકો જોતા જઈશું અને શબ્દમાં બોલતા જઈશું। તો સૌપ્રથમ જોઈએ તો 51ને શું કહેવામાં આવે છે તો કે 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59 અને 60। હવે એના પછી જોઈએ તો 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69 અને 70। હવે એના પછી આગળ 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80। હવે એના પછી 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90। એના પછી 91, 92, 93, 94, 95, 96, 57, 58, 99 અને 100। હવે 1 થી 100 સુધીની ગિનતી આપણે જોઈ જેથી તમે 2-3 વખત બોલશો જેથી આપણને આવડી જાય। તો હવે આગળ જોઈએ તો હવે 1 થી 100 સુધીની ગિનતી જે આપણને પરીક્ષામાં પૂછાવાની છે, જે આપણો બેઝિક કોષ છે। હવે પ્રશ્ન 5માં આપણને કીધું છે શબ્દને અંકમાં લખો અને અંકને શબ્દમાં લખો, જેને આ ગિનતી આવડતી હશે તેને એ આપણે 8 માર્ક્સનું પૂછાવાનું છે, જેની ખાસ નોંધ લેશો। હવે એનાથી આપણે આગળ થોડુંક જોઈ લઈએ તો આપણને આપ્યું છે એના પછીના પેજમાં જે સાયકલ આપેલી છે। હવે આપણે ભોલાભાઈ ઊભા છે ત્યાંથી સાયકલ સુધી જવાનું છે, તો ભોલાભાઈ સાયકલ સુધી જાય તેમાં કેટલા અંકો આવે છે તે આપણે તેનું ઉચ્ચારણ કરવાનું છે। જો આપણને ઉપર આપેલું છે કે ભોલાભૈયા કો રાસ્તે મેં આને વાલી સંખ્યા કા ઉચ્ચારણ કરાતે હુએ સાયકલ તક પહોંચાઈએ, તો ભોલાભાઈને આપણે સાયકલ સુધી પહોંચાડવાના છે જેમાં એનો રસ્તો કયો છે એ શોધતું જવાનું છે અને એને સંખ્યાનું ઉચ્ચારણ કરતું જવાનું છે, જે આપણે કાલે નોંધ લેશું। પણ ખાસ આ ધ્યાન રાખજો કે અંક અને શબ્દમાં પૂછાવાનું છે અને પૂછાશે જ। પ્રશ્ન 5 આપણને પેપરમાં આપેલો છે કે અંકને શબ્દમાં લખો અને શબ્દને અંકમાં લખો, જેની ખાસ નોંધ લેશો। વંદે માતરમ, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ।